जय श्री कृष्ण, जय हो मंगलमय हो। दिवसे दिवसे मारी मूंझवण वधवा लागी। हाँ, कालनू कंटीन्यू। हूँ कोण छू, मारी शी जरूरत छे आ दुनिया में, शा माटे मने भगवान जन्म आप्यो, अने जो आप्यो तो केम बधा चाल्या गया, अथवा थयू शा माटे मने एकली राखी। भागवत कथाओ चालू ज हती तेवामां मोटी पानेली थी मारा मोटा बापाना दीकरानो फोन आव्यो के माँ, भागवत कथा करवा देश विदेशों में जाओ छो तो अपना दावड़ा परिवार माटे पण करो ने। मने थयुं के मारा माँ बाप जाने सांभळवा बोलावे छे, अने पानेलीनो भागवत मैं तरत स्वीकारी लीधुं। मारा माँ बापा साथे जेटला वडील परिवारना सभ्यो देव थया हता तेमनी सदगति माटे धामधूमथी मैं कथा कही, अने मारा तरफथी ज करी के मने आ दुनिया में लावानुं थोड़ू घणू पण ऋण हूँ मारा माता पितानुं उतारी शकूं। हवे बन्युं एवुं के मारा मन में उथल पाथल तो वर्षोथी हती ज, अने तेनो जवाब पण मने क्यांय मळतो नहोतो ते भागवत कथा दरमियान मळ्यो। रोज राते दावड़ा फेमिलीओ वहुओ भाईओ दीकराओ बाळको बधा भेगा थईने आजूबाजू बेसता मारी साथे, त्यारे मैं प्रश्न कर्यो, कारण के मारा मोटा बापाना दीकराओ मारा करता बे बे पांच पांच वर्ष ते वखते मोटा हता, त्यारे तो नथी दुनिया में, के आपणा दावड़ा फेमिली में कोई व्यक्ति भगवानी भक्त के संत बनी छे? कारण के मने आ बधुं चढ़्युं केवी रीते मने समझातुं नथी। कोई हतुं आपणा फेमिली में, दावड़ा फेमिली में कोई भगवानु भक्त के एना संस्कार के एना जीन्स मारा में आव्या होय? तो 80 वर्षना मारा मोटा बापाना दीकराए कह्युं के हा बेन, अमे प्रसंगे ज्यारे भी भेगा थईए त्यारे तमारी वातो करीए के बेन केटली प्रगति करी रह्या छे, चारे बाजू एमना भागवतो कथाओ एमना प्रवचनो केटला सरस चालू देश विदेश जाई रह्या छे। आपणा बापूजी, एमणे मने कह्युं, आपणा बापूजी एटले मारा बापूजीनुं नाम मोहनलाल हतुं, एमना सग्गा काका संत हता। 100 वर्षना લોકો અને વર્ષો જૂના ગામડાઓમાં આજે પણ દાવડા દાદાના ફોટાઓ લોકોએ રાખ્યા છે। મને વાત સમજાઈ ગઈ, ભાઈઓ બોલ્યા, બેન તમારી વાણી પણ દાવડા દાદા જેવી જ પ્રભાવી છે। અમે તો બહુ ત્યારે નાના હતા, પણ એ જ્યારે કંઈક શિખામણો આપતા ને એ ટાઈપનું જ તમે બોલો છો। દાદાશ્રીએ ગામડે ગામડે ધર્મ પ્રચાર કર્યો, આજે તમે પણ એમના જેવા જ એમની જેમ જ પ્રચાર કરી રહ્યા છો। મને થયું કે મારામાં એમના જીન્સ એટલે એમના સંસ્કાર પ્રગટ થયા હોવા જોઈએ। ભાગવત કથા તો ચાલુ જ હતી, મને વિચાર આવ્યો પુનર્જન્મની ઘણી વાતો ગીતામાં પણ છે, 700 શ્લોકો મોઢે જ હતા, બાય હાર્ટ હતા, તેથી અધ્યાય 6માં 2-4 શ્લોકો રમતા રમતા મારી સામે પ્રગટ થયા, અને એ શ્લોકનો નંબર છે, તમે ખોલજો ગીતા અને તમે તમને આટલા શ્લોકમાંથી શોધી કાઢજો। એ શ્લોક છે 41, 42, 43થી લગભગ બધા જ, જાણે ભગવાન મને જ કહી રહ્યા હતા કે શોધ આ બધામાં તું ક્યાં છો, કોણ છો, અને મેં તને શા માટે ધરતી પર રાખી છે, અને એ પણ એકલી રાખી છે। જવાબ મળે તો વિચારી જોજે કે તને જન્મ દેવાનું કારણ શું છે, અને શા માટે તારા હતા એમને પણ લઈ લીધા, ના ભૂલમાં પણ નહીં કહેતી કે મેં લઈ લીધા છે તારા ઋણાનુબંધ, તારા લોકોનો એ ચહેરો પણ તને યાદ ન રહે તે મારી લીલા હતી, આજે બીજો એમનો ચહેરો કોઈનો પણ યાદ હોત તારા બે ભાઈ બહેન કે તારા મા બાપનો તો તું અહીં સુધી પહોંચી ના હોત, મારા ખોળા સુધી તું ના પહોંચી હોત। એ મોહનો ક્ષય પણ મેં જ કરાવ્યો છે, એ ભૂલ નથી કરી, એ ઈરાદાપૂર્વક તું ચહેરો પણ યાદ ન કરી શકે એટલી ઉંમરમાં એ બધા ઉપર આવી ગયા, અને તું એકલી નથી, તારી આજુબાજુ અદૃશ્ય શક્તિ રૂપે હજારો લોકો તને જે સાંભળી રહ્યા છે એ બધામાં હું શ્રવણ કરી રહ્યો છું, હું તને પ્યાર કરી રહ્યો છું, તું જરાય મારાથી દૂર નથી, આજે તું યાદ કરીને દુઃખી થાત જો એ બધાના ચહેરા તને યાદ હોત તો, તેથી ઈરાદાપૂર્વક એ ચહેરા યાદ ન રહે એવી ઉંમરમાં મેં બધાને અહીંયા બોલાવી લીધા, બધા સદગતિમાં જ છે, જેની વ્યક્તિ જેનું બાળક આટલું સરસ કાર્ય કરતું હોય એના બધા જ પરિવારના લોકો સદગતિમાં જ હોય,
એમને શાંતિની જરૂર નથી, સદગતિની જરૂર છે અને તેઓની જ બધાની છાયા તારી ઉપર છે.